રક્ષાબંધનની ઉજવણી વખતે
cacciavano la mia giornata. દિવ્યેશનું ઘર ઝૂંપડીઓના
જવાબ જે છે એ લખાવે, બરોબર. હવે તમને આ મેં વાર્તા સમજાવી દિવ્યેશ વાળી, બરોબર, કલાકારની દીકરી. આ વાર્તા સમજાવી તો તમને આમાંથી પણ પ્રશ્ન પૂછાય, કે જો તમે કહો કે એવા કયા પ્રશ્નો પૂછાય તો તમારે એ પ્રશ્નો છે જે છે એ હું લખાવતી નથી, પણ તમારે આમાંથી તમે એના જવાબો લખી શકો. કે દિવ્યેશે કારેલાની રાખડી કોને આપી? તો કારેલાની રાખડી કોને આપી હતી? રિયાને, બરોબર. તો તમે જવાબ શું લખવાનું? કે રિયાને. પછી એ પૂછાય સુતરની રાખડી કોના માટે લાવ્યો હતો? તો કોના માટે લાવ્યો હતો? શરીફા માટે, બરોબર. પછી પછી એવું કે ધૈર્ય માટે એને કેવી રાખડી બનાવી હતી? એવું પૂછાય તો તમારે લખવાનું કે ધૈર્ય માટે એને કેવી રાખડી બનાવી હતી? તો કે મેઘધનુષ જેવી રાખડી બનાવી હતી. પછી ગુલ્ફી એનું પક્ષમાંથી બનાવી દઉં, ગુલ્ફીની પટ્ટીઓમાંથી. પછી જે દિવ્યની જન્મ તારીખ કઈ હતી? તો કે 29 જુલાઈ. પ્રાર્થના સંમેલનમાં દિવ્યને કોણે અભિનંદન આપ્યા હતા? તો કે એમના આચાર્ય શ્રી, બરોબર. એટલે આવી રીતે તમને પ્રશ્ન પૂછાય તો તમારે એના જવાબો આમાંથી સુધી સુધીને લખવાના રહેશે, બરોબર ને. પછી કાપડની ઢીંગલી કોના માટે બનાવી હતી? એની બહેન માટે. ને કેવી ઢીંગલી? એવું પૂછે ને કે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી તો એની બહેન માટે, એને એના બહેન માટે કેવી ઢીંગલી બનાવી હતી? તો કે કાપડમાંથી બનાવી હતી, બરોબર. એટલે આમાંથી તમને બહારના તો પૂછાવાના નથી, જે પૂછાય એક શબ્દવાળા વિકલ્પોવાળા, બરોબર. તો એ આ તમને વાર્તામાંથી તમારે પૂછાય, તો તમારા વાર્તા વાંચવાની એ તો સમજાવેલી છે, પણ તમારે આ રીતના વાર્તા વાંચવાની ને એના જવાબો લખવાના, બરોબર. મેં તમે અહીંયા પ્રશ્નોના જવાબ મેં લખાવ્યો. હવે બાકીનું જે છે, કોણ બોલે,